विद्यार्थी भाइयों અને બહેનો આરતી બેન ના સુખ સવાર ધોરણ 12 માં ભૂગોળ વિષય ની અંદર આપણે છેલ્લે 10મા પાઠ ની ચર્ચા કરતા હતા તેમાં વૈશ્વિક સમસ્યાઓ ભૌગોલિક પરિપ્રેક્ષ્યમાં આગળ પણ મેં તમને સમજાવ્યું હતું કે ભૌગોલિક પરિપ્રેક્ષ્યમાં એટલે કે ભૌગોલિક તત્વો ની અંદર આપણે વિશ્વ કેવી સમસ્યાઓ ઊભી કરે છે એની ચર્ચા આ પાઠ ની અંદર કરવાના છીએ આ પાઠની અંદર સમગ્ર વિશ્વ એ પર્યાવરણને નુકસાન કરે છે અને એ પર્યાવરણનું નુકસાન કેવું કેવું થાય છે અને એની અસરો કેવી કેવી થાય છે એની ચર્ચા આજે આપણે કરવાના છીએ જેમાં આજનો ભાગ છે આપણો ધ્વનિ પ્રદૂષણનો છે અત્યાર સુધી આપણે જે પ્રદૂષણની ચર્ચા કરી એમાં જળની જળ પ્રદૂષણ ભૂમિ પ્રદૂષણ અને છેલ્લે વાયુ પ્રદૂષણની ચર્ચા કરી હતી આજે આપણે જોઈએ ધ્વનિ પ્રદૂષણ ધ્વનિ પ્રદૂષણ એટલે આપણો આ પાઠનો પાંચમો ભાગ છે એટલે પાંચમા ભાગની અંદર ધ્વનિ પ્રદૂષણની આપણે ચર્ચા કરીશું પહેલા તો એ જોઈએ કે ધ્વનિ પ્રદૂષણ એટલે શું ધ્વનિ એટલે અવાજ અવાજનું પ્રદૂષણ જેને આપણે ધ્વનિ પ્રદૂષણ તરીકે ઓળખીએ છીએ અવાજની માત્રા માનવીની સહન શક્તિની સીમાથી વધી જાય છે ત્યારે આપણે એને ધ્વનિ પ્રદૂષણ તરીકે ઓળખીએ છીએ ધ્વનિ પ્રદૂષણ ક્યારે કહેવાય કે અવાજ જે થાય છે એ અવાજ એની માત્રા એટલે કે એની ક્ષમતા જે છે અવાજની જે ઊંચો અવાજ છે એ અવાજ જે છે એ માનવીની સહન શક્તિ જે માનવીને એક સહન શક્તિ એટલે કે સહન કરવાની એક ક્ષમતા પણ ભગવાન આપેલી છે આ સહન શક્તિ જ્યાં સુધી થાય છે ત્યાં સુધી બરોબર છે પણ એ સહન શક્તિની સીમાથી વધી જાય એટલે કે સહન શક્તિ જેટલી છે એનામાં એના કરતા વધુ અવાજ થાય ત્યારે એને આપણે ધ્વનિ પ્રદૂષણ તરીકે ઓળખીએ છીએ આપણે સામાન્ય વાતો કરતા હોઈએ તો આપણને એની કોઈ અસર થતી નથી પણ જો કોઈ સામેની વ્યક્તિ બહુ મોટે મોટેથી બોલે બહુ મોટે મોટેથી અવાજ કરે આપણે એને શું કહીએ છીએ કે ધ્વનિ પ્રદૂષણ એટલે ધીમે બોલ આ અવાજ મારથી સહન થતો નથી તો એને ધ્વનિ પ્રદૂષણ કહેવાય છે તો આ ધ્વનિ પ્રદૂષણ આમ જોઈએ તો કોઈ સામાન્ય બાબત છે પણ છતાં પણ આ ધ્વનિના એટલે કે અવાજ જે છે અવાજનું જે પ્રદૂષણ છે એનાથી ખૂબ ભારે નુકસાન થતું હોય છે આ કોઈ એવી ભૌગોલિક બાબત નથી અવાજે છતાં પણ ધ્વનિનું પ્રદૂષણ એ માનવીને અને બીજા પ્રાણીઓને ખૂબ મોટી અસર કરતું હોય છે આ ધ્વનિ પ્રદૂષણ કેવી રીતે થાય છે અવાજનું પ્રદૂષણ કેવી રીતે થાય છે એની વાત કરીએ આપણે તો વિવિધ ઉદ્યોગો ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થયા પછી આજે આપણે ઉદ્યોગોનો વિકાસ ખૂબ થયેલો છે આપણે કોઈ પણ વસ્તુ જે વાપરીએ છીએ બધી જ વસ્તુઓ ઉદ્યોગના અંતે આપણને મળે છે કારખાનાઓમાં પ્રોસેસ થઈ થઈ થઈને આપણી પાસે પહોંચે છે ફક્ત ખેતરમાંથી મેળવેલી જે વસ્તુઓ છે એ જ એવી છે કે જે આપણને સિદ્ધિ પ્રાપ્ત થાય છે અને એમાં પણ ખેતરમાં પણ ઘણા બધા યંત્રો છે એટલે દરેક જગ્યાએ આપણે જોઈએ તો ઔદ્યોગિક ચીજ વસ્તુઓનો આપણે ઉપયોગ કરીએ છીએ આ વિવિધ ઉદ્યોગો જે છે એ ઉદ્યોગોની અંદર મોટા મોટા મશીનરી હોય છે એ મશીનરીમાંથી અવાજ છે એ બહાર નીકળતો હોય છે અને એ અવાજ એ ધ્વનિનું પ્રદૂષણ કરે છે વિમાનો આપણને ખબર છે કે વિમાનો જ્યારે પસાર થતા હોય બહુ નજીકથી જો વિમાન પસાર થતું હોય તો એનો ભયંકર મોટો અવાજ આવતો હોય છે જો તમે કદાચ એરપોર્ટ ગયા હશો તો એ એરપોર્ટ પાસે આવો અવાજ સાંભળ્યો હશે વિમાન જ્યારે નીચે ઉતરે છે
કે ચડે છે, ઉપર ચડે છે, ત્યારે વિમાનમાંથી ભયંકર મોટો અવાજ આવતો હોય છે. એ સિવાય જ્યારે વાતાવરણમાં વિમાન ઉડતું હોય છે ત્યારે પણ એનો અવાજ ભયંકર હોય છે, પણ એ વિમાન આપણાથી ઘણું દૂર છે. આપણે જમીન ઉપર છીએ અને વિમાન ઘણું ઊંચું હોય છે, જેથી આપણને એનો વિમાનનો અવાજ આવતો નથી. પણ જો નજીક હોય તો એ વિમાનનો અવાજ આપણને ચોક્કસ સંભળાય છે, અને એટલો બધો મોટો અવાજ હોય છે કે એનાથી પણ આપણા કાન છે એ દુખી જતા હોય છે. એટલે વિમાનો પણ ધ્વનિનું કે અવાજનું પ્રદૂષણ કરે છે. મને યાદ છે કે અમે જ્યારે નાના હતા ત્યારે અમારા ઘર ઉપરથી હંમેશા એક વિમાન પસાર થતું હતું, કારણ કે એરપોર્ટ નજીક જ હતું મારાથી, મારા ઘરથી. એટલે એ વખતે એ વિમાન જ્યારે પસાર થાય ત્યારે કાન છે એ દબાવી દેવા પડતા હતા, રૂના પૂમડા રાખી, અને એ સમયે અમે ફરતા હતા કે જેથી કરી એનો અવાજ છે એ કાનમાં જતો ન રહે. અને જો ભૂલે ચૂકે એ વિમાન, જો વિમાનનો અવાજ કાનમાં જતો રહ્યો તો કલાક સુધી એના તમરા છે એ વાગ્યા રાખતા હતા કાનની અંદર. એટલે વિમાનનો અવાજ પણ ભયંકર હોય છે અને વિમાનો પણ ધ્વનિ પ્રદૂષણ કરે છે. એ પછી જોઈએ સાયરન. ખાસ કરી સાયરન જે છે એ પર્યાવરણની અંદર પરિવહનમાંથી વાગતા હોય છે. એ સિવાય ઘણા બધા ઉદ્યોગોની અંદર પણ આવા સાયરન વગાડવાના રિવાજ છે, કારણ કે ઉદ્યોગની પહેલાના સમયમાં એવું હતું કે ઘડિયાળોનું પ્રમાણ ઓછું હતું, ત્યારે જ્યારે આ મજૂર લોક એને કામમાં ચડવાનું સમય થાય કે પાળી બટાય ઉદ્યોગની અંદર, ખબર હશે કે ઉદ્યોગની અંદર ત્રણ પાળી ચાલતી હોય, સવાર, બપોર અને રાત્રિની, તો આ ત્રણેય પાળી જે આઠ આઠ કલાકની હોય, હવે આઠ કલાકની પાળીના સમયે સમય જ્યારે બદલાય, પાળી જ્યારે બદલાય ત્યારે સાયરન વગાડવામાં આવે, જેથી બધાને ખ્યાલ આવે કે હવે પાળી બદલાઈ છે. તો આ સાયરન પણ મોટો અને ભયંકર અવાજ હોય છે. દૂર હોઈએ તો એ સાયરનનો અવાજ તો આપણને સંભળાય છે, પણ નજીક હોઈએ તો એ સાયરનો છે એ આપણને કાનની અંદર ખૂબ ગુંજે છે. તો આ સાયરનો પણ એ ધ્વનિ પ્રદૂષણ, અવાજનું પ્રદૂષણ કરે છે. લાઉડસ્પીકરો, લાઉડસ્પીકરની વાત કરીએ આપણે તો અત્યારે આપણે બહુ મોટો ટ્રેન્ડ ચાલી રહ્યો છે આવો, કે લગ્ન પ્રસંગ હોય કે કોઈ ધાર્મિક પ્રસંગ હોય તો જોર જોરથી લાઉડસ્પીકરો વગાડવામાં આવે છે, અને આ લાઉડસ્પીકરો જે છે એનાથી પણ ધ્વનિ પ્રદૂષણ થતું હોય છે. ઘણી જગ્યાએ લગ્નોની અંદર વરઘોડા કાઢવાનો પણ રિવાજ છે, અને એ વરઘોડા એની અંદર પણ લાઉડસ્પીકરો વાગતા હોય છે, તો એ પણ એક ધ્વનિ પ્રદૂષણ કરે છે. પાર્ટી પ્લોટોમાં લગ્ન હોય ત્યારે પણ, ધાર્મિક સ્થળોએ પણ ઘણા બધા ધર્મોની અંદર જોર જોરથી બોલવાનો રિવાજ છે, જોર જોરથી ભગવાનને બોલાવવાનો રિવાજ છે, તો એ પણ એક ધ્વનિ પ્રદૂષણ કરે છે. એટલે ધ્વનિ પ્રદૂષણ માટે આવા બધા કારણો છે એ જવાબદાર છે. મોટા શહેરોની અંદર વ્યસ્ત સડકો પર ધ્વનિ પ્રદૂષણ જોવા મળે છે. મોટા શહેરોની અંદર ખાસ કરી અને પરિવહન છે એ સૌથી વધારે રહે છે, કારણ કે શહેરો મોટા છે જેને કારણે માણસોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે વાહનોની જરૂર પડે છે, અને આ વાહનો લઈ અને જ્યારે નીકળે છે ત્યારે રસ્તાઓની અંદર ટ્રાફિકની સમસ્યાઓ મોટી ઊભી થાય છે, અને એ ટ્રાફિકને કારણે ઘણા બધા વાહનો પણ એવા હોય છે કે જેમાં બહુ મોટો અવાજ થતો હોય છે, તો એને કારણે પણ ધ્વનિ પ્રદૂષણ જોવા મળે છે. એ સિવાય લોકો જે છે એ ટ્રાફિકમાં જ્યારે ફસાઈ ગયા હોય ત્યારે પાછળથી હોર્ન માર્યા જ રાખતા હોય છે, તો એ હોર્નના અવાજ પણ બહુ મોટા હોય છે. ખબર છે કે આગળ ટ્રાફિક છે જવાય એવું નથી, તો પણ પાછળથી હોર્ન મારે રાખે, તો આ
જે માણસોની માનસિકતા છે એ બહુ મોટી અને ખરાબ છે, અને એને કારણે પણ ધ્વનિ પ્રદૂષણ ખૂબ મોટા પ્રમાણમાં અને ખૂબ ખતરનાક આ ધ્વનિ પ્રદૂષણ છે, વગર જોતું પ્રદૂષણ છે એમ આપણે કહી શકીએ છીએ. એની સાથે શહેરીકરણની સાથે સાથે ઔદ્યોગિકીકરણની સાથે સાથે તેની માત્રા અને તીવ્રતામાં પણ સતત વધારો થતો જાય છે. એટલે કે દિન પ્રતિદિન આ ધ્વનિનું જે પ્રદૂષણ છે એ પ્રદૂષણ ખૂબ વધતું જાય છે અને એની તીવ્રતામાં પણ સતત વધારો થતો જાય છે, તીવ્ર બનતી જાય છે. આ જે ધ્વનિ છે, અવાજ છે, અવાજનું પ્રદૂષણ છે સતત વધતું જ જાય છે, દિન પ્રતિદિન વધતું જાય છે અને એ અવાજની જે તીવ્રતા છે એ પણ વધતી જાય છે. તો આ રીતે અવાજનું જે પ્રદૂષણ છે એ પ્રદૂષણ આ રીતે ખાસ કરીને જોવા મળતું હોય છે. અહીંયા તમને બતાવેલું છે મેં કે ધ્વનિ પ્રદૂષણ છે, એ ધ્વનિ પ્રદૂષણ આ એક વ્યક્તિ છે. આ વ્યક્તિ પૃથ્વી ઉપર જે ઊભી છે એની એ દેખાડેલી છે, બિચારો વ્યક્તિ કાને હાથ દઈને ઉભો છે. કેમ? કારણ કે એને આ બધી બાજુથી, આ ચારે બાજુથી અવાજ 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 એને દેખાય છે. આ છે એ હેલિકોપ્ટરનો અવાજ છે, પછી આ ગાડીની હોર્નનો અવાજ છે, ગાડીનો પણ અવાજ છે, પછી આ છે એ યંત્રનો અવાજ છે, આ દવાખાનાનો અવાજ છે એટલે કે 108 મોબાઈલ હોસ્પિટલનો અવાજ છે, આ રેડિયાનો અવાજ છે, આ વિમાનનો અવાજ આવે છે, આ કરવતનો અવાજ છે, આ લાઉડસ્પીકરનો અવાજ છે. તો આવા બધા જે સાધનો છે એ સાધનોને કારણે આ માણસ છે એ કંટાળી ગયો છે અને એને કારણે એ આને હાથ દઈ અને ઉભો છે. તો આવા વિવિધ પ્રકારના જે સાધનો છે એ સાધનોથી માણસ કંટાળી જાય છે અને કાનની અંદર સતત એને આ અવાજો ગુંજે છે. પરિવહનમાં તમને ખ્યાલ હશે તો એક રાજદૂત નામનું બાઇક આવે છે, એ બાઇક ત્યાંથી પસાર થતું હોય ત્યાં તો બહુ મોટો અવાજ એનો હોય છે, જાણે ઢન 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 વાગતો હોય એવો અવાજ જે છે એ કાનની અંદર ખૂબ ગુંજતો હોય છે. અહીંયા પણ આ માણસ જોવા મળે છે, આ માણસ પણ અવાજથી કંટાળી ગયો છે. આ ટ્રેનનો અવાજ છે, પછી આ બધા જો શહેરોની અંદર ટ્રાફિકનો અવાજ, આ જે છે લાઉડસ્પીકરોનો અવાજ છે, આ વિમાનનો અવાજ છે, તો આ બધા આ કારખાનું બતાવેલું છે તો કારખાનાનો અવાજ છે. આ બધા અવાજથી આ માણસ પણ કંટાળી ગયેલો છે. એટલે આ અવાજો છે એ અવાજો માનવના મગજ ઉપર અને પ્રાણીઓ ઉપર ખૂબ મોટી અસર કરતા હોય છે. તો આ રીતે ધ્વનિ પ્રદૂષણ છે, પ્રદૂષણ એ ખૂબ અસર કરતું હોય છે. તો જોઈએ આપણે હવે ધ્વનિ પ્રદૂષણની અસરો. ધ્વનિ પ્રદૂષણની અસરો કેવી છે? તો કે સતત ઊંચા ઘોંઘાટમાં કામ કરતા લોકો માનસિક તણાવ અનુભવે છે. સતત ઊંચા ઘોંઘાટમાં, એટલે ખાસ કરીને જે મોટી મોટી ફેક્ટરીઓમાં કામ કરતા હોય, જે મશીનરી એના વપરાય એનો ખૂબ મોટો અવાજ હોય, એવા અવાજમાં સતત લોકો કામ કરતા હોય એ માનસિક તણાવનો અનુભવ કરે છે. અને એ લોકોનો સ્વભાવ છે એ કેવો બની જાય છે? ચીડિયો બની જાય છે. સ્વભાવ છે એ ચીડિયો બની જાય છે. તંત્રોમાં તો બરોબર છે, પણ ઘણા લોકો રસ્તા ઉપર કામ કરતા હોય છે ખાસ કરી અને ટ્રાફિક પોલીસ છે એ પરિવહનના સાધનોનું ધ્યાન આપતા હોય છે, તો એમના સ્વભાવ પણ આવા ચીડિયા બની જાય છે. કારણ કે એમને પણ સતત ઘોંઘાટમાં રહેવું પડતું હોય છે, સતત પરિવહનના હોર્નથી એમના કાન ગુંજી ઉઠતા હોય છે, પરિવહનના સાધનોનો અવાજ. તો આ બધું જે અવાજ છે એ અવાજમાં સતત કામ કરતા હોય છે લોકો, એ લોકોનો માનસિક તણાવ છે એ હંમેશા માનસિક તણાવમાં જ રહેતા હોય છે અને ઘરે આવે તો પણ
જે અડફેટે આવી જાય એનું આવી જ બને એવી પરિસ્થિતિ એમની સર્જાતી હોય છે, અને વારે વારે ગુસ્સે થઈ જતા હોય છે. કોઈ પણ વાંક વગર પણ બીજાને વટવટ કરે છે, ખી જાય છે. આવી બધી પરિસ્થિતિ છે એમનામાં આવી જાય છે, અને આ સ્વભાવ છે આવો વિચિત્ર બની જતો હોય છે. કારણ કે એ સતત ઘોંઘાટમાં રહેતો હોય છે માણસ. એ સતત ઘોંઘાટના કારણે માણસનું મગજ છે એ આખું તંગ થઈ જતું હોય છે. એના ચેતાતંત્રો છે, એ જ્ઞાનતંતુઓ છે, એ સતત આમ સંકોચાઈ જતા હોય છે, ફૂલી જતા હોય છે. એટલે એના કારણે એનો સ્વભાવ છે એ ચીડિયો બની જાય છે. યંત્રોના ભારે અવાજ વચ્ચે જે કામ કરતા હોય એ પણ લાંબા ગાળે બહેરાસ અનુભવતા હોય છે. એટલે જેને ખાસ કરીને ફેક્ટરીઓમાં જે લોકો કામ કરતા હોય યંત્રોની વચ્ચે, અને એ યંત્રોના અવાજને કારણે એ વ્યક્તિઓના લાંબા ગાળે બહેરાશ એનામાં આવી જતી હોય છે. કારણ કે સતત પેલા મોટા મોટા અવાજના યંત્રો હોય છે, એ યંત્રો સતત અવાજ કરતા જ હોય છે, કરતા જ હોય છે. જેને કારણે જે કાનના તંતુઓ છે, કાનના જે પડદાઓ હોય છે, એ પડદાઓને સતત ઊંચો અવાજ સાંભળવાની ટેવ પડી જાય છે, અને એને કારણે જે નાનો અવાજ છે, ધીમો અવાજ છે, એ સાંભળી શકતા નથી. એટલે લાંબે ગાળે બહેરાશનો અનુભવ આ લોકો ભોગવતા હોય છે. તીવ્ર ઘોંઘાટ વચ્ચે કામ કરતા લોકોના ધબકારા પણ વધી જતા હોય છે, હૃદયના ધબકારા પણ વધી જાય છે. સતત જે તીવ્ર ઘોંઘાટ હોય છે, ઘણી વખતે અવાજ પણ કેટલો તીણો હોય છે, અને આ તીણો અવાજ એ સતત આપણા કાનની અંદર ગુંજે તો એવી પરિસ્થિતિ થાય છે. જેમ કે આપણે ટીવી જોતા હોઈએ, અત્યારે તો ટીવીનો જ જમાનો છે, એટલે ટીવી જોતા હોય અને ટીવીમાં પ્રસારણ બંધ થઈ જાય એકાએક, અને એની અંદર પેલો તીણો અવાજ ટી કરતો આવતો હોય, અને સતત જો આપણે 10 મિનિટ સાંભળીએ તો આપણા કાન પણ દુખી જાય છે. તો આવા આને તીવ્ર અવાજ કહેવાય છે. એટલે કે તીણો અને તીવ્ર અવાજ હોય એની વચ્ચે કામ કરતા હોય તો એ લોકોનો હૃદયના ધબકારા વધી જાય છે. હૃદય છે એ કેવું બની જાય, એના ધબકારા છે વધી જાય છે. આપણે માની લો કે એકદમ કોક આપણને બોલાવે, સફાળું બોલાવે એમ કહીએ ને આપણે, તો સફાળું કોઈ આપણને બોલાવે તો શું થાય, તો એ આપણે એકદમ ચમકી જઈએ અને આપણા હૃદયના ધબકારા વધી જાય. આપણે કહીએ તો મારા ધબકારા કેટલા વધી ગયા છે, તો આવી પરિસ્થિતિ છે એ સર્જાય છે. એટલે એને કારણે હૃદયના ધબકારા છે એ વધી જતા હોય છે, અને એ ધબકારા સતત વધે વધતા જ રહે છે. એવું નહીં કે આપણે તો સફાળા કોઈ બોલાવે અને હૃદયના ધબકારા વધી જાય તો કેટલી મિનિટ સુધી, બહુ બહુ તો અડધો કલાક કે કલાક સુધી, પણ આ તીવ્ર ઘોંઘાટમાં જે રહેતા હોય એના હૃદયના ધબકારા સતત વધી જાય છે. એટલે હંમેશ માટે એના ધબકારા વધી જતા હોય છે, અને એ સાથે સાથે એમની સૂંઘવાની શક્તિ છે એ પણ ઘટી જતી હોય છે. સૂંઘવાની એટલે નાકથી જે આપણે સૂંઘીએ છીએ, સુગંધ આવે છે, એ સુગંધની શક્તિ પણ ઘટી જાય છે. એની સાથે સાથે એની જોવાની શક્તિઓ પણ ક્ષીણ થતી જાય છે. એટલે કે જોવાની જે આંખોનું તેજ છે એ પણ ઘટી જાય છે. એટલે આ તીવ્ર ઘોંઘાટ જે કાનમાં જાય છે, એ કાનની અસર આખા મોઢા ઉપરના જ્ઞાન તંતુઓ ઉપર પડે છે. સૂંઘવાની એટલે કાનની સાથે નાક, નાકની સાથે આંખ, કાનની સાથે નાક અને કાનની સાથે આંખો, એના જે તંતુઓ છે એ પણ ખેંચાઈ જાય છે એની સાથે, અને એની અસર આ સૂંઘવાની શક્તિ ઉપર અને જોવાની શક્તિઓ ઉપર પડે છે, અને આંખોનું તેજ પણ ઘટી જાય છે. નંબર છે એ આંખના નંબર વહેલા આવી જાય છે. આવું બધી પરિસ્થિતિ ઊભી થાય છે. એટલે તીવ્ર ઘોંઘાટથી હૃદયના ધબકારા વધે છે, સૂંઘવાની શક્તિમાં પણ ફેરફાર થાય છે, અને જોવાની શક્તિઓમાં પણ ધીમે ધીમે ઓછું દેખાતું થઈ જાય છે. ધ્વનુ પ્રદૂષણ જો આ રીતે નિરંકુશ રીતે વ્યાપ્ત થતું રહેશે તો એક દિવસ આપણે સામાન્ય વાતો પણ આટાકે બૂમો પાડીને કરવી પડશે. આ સતત જે ઊંચા અવાજમાં રહેતા હોય
સતત અવાજની વચ્ચે રહેતા હોય, સતત યંત્રોની વચ્ચે રહેતા હોય, તો એ જયારે ઘેર આવે ત્યારે આપણે ધીમે ધીમે બોલીએ ને તો એને સંભળાય નહીં. કારણ કે પેલો એટલો મોટો અવાજ હોય જેને કારણે આપણે ધીમે બોલીએ તો પણ એને સંભળાય નહીં, અને આપણે પણ એની સાથે બૂમો પાડીને વાતો કરવી પડે. અને એ સામાન્ય વાત જે છે એ પણ આપણે બૂમો પાડીને કરીએ છીએ. તો ધ્વનિ પ્રદૂષણ જો આ રીતે સતત વધતું જ રહેશે વધતું જ રહેશે અને એનો અંકુશ નહીં આવે, અંકુશ બહાર જતું રહેશે આ ધ્વનિ પ્રદૂષણ, તો આપણે સામાન્ય વાતો પણ કેવી રીતે કરવી પડશે? કાંટા પાડીને કે બૂમો પાડીને કરવી પડે. જ્યારે આપણે કોકને બોલાવતા હોય ને, એક કોઈ વ્યક્તિ બૂમ દૂર ઉભી હોય અને આપણે એને બૂમ પાડીને બોલાવતા હોઈએ અને એ સાંભળે, એવી રીતે આપણે નજીક નજીક ઉભા હોઈએ તો આપણે બૂમો પાડી પાડીને વાતો કરવી પડે, એવી પરિસ્થિતિ અહીંયા સર્જાશે એવું આપણને સ્પષ્ટપણે દેખાઈ આવે છે. એટલે કે સામાન્ય વાતોમાં પણ આપણે કાંટા કે બૂમો પાડવી પડશે. ધ્વનિ પ્રદૂષણથી પાલતુ પ્રાણીઓ ને પણ ખલેલ પહોંચે છે. આપણા ઘરઆંગણાના પાલતુ પ્રાણીઓ જે છે એને પણ આ પરિસ્થિતિ ઉભી થાય છે. જેમ કે મને યાદ છે કે દિવાળી ઉપર જ્યારે બોમ્બ ધડાકા ફૂટે છે ત્યારે આ બોમ્બ ધડાકાને કારણે જે આપણા ઘરઆંગણના કૂતરા હોય ને, એ કૂતરા જાણે આપણા ઘરમાં પેસી જતા હોય એવું, એનાથી દૂર 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 જાણે ઓછો અવાજ સાંભળાય એ રીતે આવી જતા હોય છે અને લપાઈને એક જગ્યાએ બેસી જતા હોય છે. એવી રીતે ગાય ભેંસ અને બીજા પશુઓને પણ આવા અવાજથી ખલેલ પહોંચતી હોય છે અને ડિસ્ટર્બન્સ ઉભું થતું હોય છે અને એ પણ એક અસહાયની લાગણી અનુભવે છે એ સમયે. એટલે જો સતત ઊંચો અવાજ આવતો હોય, સતત એવી જગ્યાએ પાલતુ પ્રાણીઓ રહેતા હોય તો એને પણ અસર થતી હોય છે. એટલે આ રીતે આપણે પાલતુ પ્રાણીઓને પણ ખલેલ પહોંચાડીએ છીએ. એટલે કે ધ્વનિનું પ્રદૂષણ છે એ પ્રદૂષણ પણ આપણા માટે ખૂબ જ ઘાતક છે એમ આપણે કહી શકીએ છીએ. આપણા ઔદ્યોગિક ઉત્પાદનને કારણે અને આપણે વધુ ને વધુ પૃથ્વી સપાટી પર જે પ્રગતિ કરી રહ્યા છે એ પ્રગતિનું જે કારણ છે એ કારણ તો બરોબર છે, પણ એ પ્રગતિની અસરો આ ધ્વનિ પ્રદૂષણ અને માનવીના મન ઉપર પડતી હોય છે અને એની અસર સીધી આર્થિક પ્રવૃત્તિઓ પર પણ પડે છે. એટલે કે સતત ઊંચા અવાજને કારણે આપણું મન છે એ ભાંગી પડે છે અને એને કારણે આપણી કામ કરવાની જે ક્ષમતા છે એ પણ ઘટી જાય છે. કાનની અંદર હંમેશા તમારા જેવું જ વાગ્યા રાખતું હોય તો આપણને કામ કરવાની ઈચ્છા નથી થતી હોતી, તો કામ કરવાની જે ઈચ્છા છે એ પણ ધ્વનિ પ્રદૂષણને કારણે મરી પરવાળે છે. એટલે ધ્વનિ પ્રદૂષણ પણ માનવીના ચેતાતંત્ર ઉપર અસર કરે છે, એના જ્ઞાન તંતુઓ ઉપર અસર કરે છે અને એની કાર્યક્ષમતા ઉપર પણ અસર કરે છે અને લાંબા ગાળે માનવી છે એ આર્થિક રીતે પાયમાલ બનતો હોય છે. કારણ કે સતત જો એને એવી જ પરિસ્થિતિ કાનની અંદર રહે તો કામ કરવાની ઈચ્છા થતી નથી, પરિણામે એના આર્થિક જીવન ઉપર એ અસર ચોક્કસપણે જોવા મળે છે. તો આ રીતે આપણે આ ધ્વનિ પ્રદૂષણની પણ ચર્ચા કરી. ધ્વનિ પ્રદૂષણ પણ આવો ભયંકર છે એવી ચર્ચા બાદ આપણે આ વિડીયોને અહીંયા પૂર્ણ કરીએ છીએ. આ વિડીયોને જોઈ અને તમે જરૂરથી લાઈક કરશો અને આ વિડીયોનો લાભ બીજાને મળે એથી વિડીયોને વધુ ને વધુ શેર કરશો. આ વિડીયો વિશેના તમારા મંતવ્યો છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો, જેથી મને ખ્યાલ આવે કે આ વિડીયો તમને ગમ્યો છે કે નથી ગમ્યો, એમાં શું સુધારા વધારા કરવાના છે. તો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ.